ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે એકમ નંબર 24 નો અભ્યાસ કરવાનો છે. તો આપણે એકમનું નામ જોઈશું, ભારતની રસપ્રદ હકીકતો. આપણે એકમનું નામ શું છે? ભારતની રસપ્રદ હકીકતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ જે છે, જે વિવિધ પ્રકારની સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને તેમાં અનેક પ્રકારના ધર્મના માણસો પણ વસવાટ કરે છે. આપણા ભારત દેશમાં જુદી જુદી ભાષાઓ બોલતા પણ માણસો વસે છે. તો આપણા ભારત દેશની અંદર કેટલીક એવી રસપ્રદ હકીકતો આવેલી છે, તો તેનો આજે આપણે અભ્યાસ કરીશું. બરાબર છે? તો તમને ચોપડીની અંદર પેજ નંબર 51 અને 52 અને 53 પર કેટલીક એવી ભારત દેશની અંદર આવેલી રસપ્રદ હકીકતો આપેલી છે, તો તે આપણે જોઈશું. પ્રથમ હકીકતમાં જોઈશું કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જેના શ્રીનગર શહેરમાં દાલ સરોવર ખાતે તરતી પોસ્ટ ઓફિસ આવેલી છે. શું આવેલું છે? કે માત્ર ને માત્ર વિશ્વની અંદર આ એક જ એવો દેશ છે કે જે આપણો ભારત દેશ, જેની અંદર શું આવેલું છે કે જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર તમે જોશો તો આ શ્રીનગર જે જમ્મુ કાશ્મીરની રાજધાની છે, જે શહેરની અંદર શું આવેલું છે? દાલ સરોવર આવેલું છે. બરાબર છે? તો આ દાલ સરોવરની અંદર શું રહેલું છે? તરતી પોસ્ટ ઓફિસ આવેલી છે. ભારત 155,015 કરતાં પણ વધારે શું ધરાવે છે? પોસ્ટ ઓફિસો ધરાવે છે. સાથે વિશ્વના સૌથી વિશાળ પોસ્ટલ નેટવર્કો પણ ધરાવતો દેશ છે. બરાબર છે? તો અહીંયા આપણે આવી બધી અવનવી હકીકતો જે ભારત દેશની અંદર આવેલી છે, તો તે જોવાની છે. જેની અંદર આપણે જોયું કે તરતી પોસ્ટ ઓફિસ. બરાબર છે? તો આ તરતી પોસ્ટ ઓફિસ છે એ વિશ્વના બધા દેશો કરતાં આપણા ભારત દેશની અંદર જ આ તરતી પોસ્ટ ઓફિસ આવેલી જોવા મળે છે. આગળ જોઈશું આગળ કે હિમાચલ પ્રદેશના ચેલ ખાતે આવેલું આ ચેલ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે જાણીતું વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. હવે અહીંયા આગળ આપણે તરતી પોસ્ટ ઓફિસ જોઈ, જ્યારે બીજા નંબર પર આપણે જોઈશું તો જે ચેલ ક્રિકેટ ગ્રાઉન્ડ જોવાનું છે. બરાબર છે? જે હિમાચલ પ્રદેશની અંદર ચેલ ખાતે આવેલું આ જે ચેલ ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને તે વિશ્વની અંદર જોઈએ તો સૌથી ઊંચું ક્રિકેટ મેદાન છે. બરાબર છે? તે ઈસવીસન 1893ના પર્વત શિખરે સપાટ કર્યા પછી બાંધવામાં આવ્યું હતું. બરાબર છે? ક્યારનું આ બાંધવામાં આવ્યું છે? તો 1893માં પર્વત શિખરે સપાટ કર્યા પછી આ મેદાન, કયું? ચેલ ક્રિકેટ ગ્રાઉન્ડ જે બાંધવામાં આવ્યું હતું. ક્રિકેટ પીચ દરિયાની સપાટીથી 2444 જેટલા ઊંચાઈ પર આવેલી છે. હવે અહીંયા જે હિમાચલ પ્રદેશ છે, જેની અંદર ચેલ વિસ્તારની અંદર આ ચેલ ક્રિકેટનું ગ્રાઉન્ડ બાંધવામાં આવ્યું છે અને આ ગ્રાઉન્ડ આપણે જોઈએ તો 1893ના વર્ષની અંદર આ ગ્રાઉન્ડ બાંધવામાં આવ્યું હતું અને તેની અંદર તમે જાણતા હશો કે ક્રિકેટ રમતા હોય ત્યાં જે પીચ હોય છે, જે દરિયાની સપાટીથી કેટલી ઊંચી રાખવામાં આવેલી છે? 2444
44 મીટર જેટલી ઊંચાઈ પર રાખવામાં આવી છે બરાબર છે તો આગળ આપણે જોઈશું નંબર 3 નંબર પર આપણે જોઈશું તો ભારતીય રેલવે બરાબર છે તો તમે બધા જાણતા હશો કે આપણા ભારત દેશની અંદર રેલવેની શરૂઆત સૌપ્રથમ 1853 ની અંદર થઈ હતી બરાબર છે તો ભારતીય રેલવે છે જે વિશ્વની અંદર સૌથી વધારે કર્મચારીઓ નોકરીમાં રાખનાર શું છે સાતમા ક્રમની સંસ્થા છે હવે અહીંયા આપણે શું કહેવામાં આવ્યું છે કે આપણા ભારત દેશની અંદર આ રેલવે છે જે રેલવેની રેલવે ખાતાની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે જે કર્મચારીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે સૌથી વધારે પ્રમાણમાં રેલવેમાં કામ કરતા કર્મચારીઓ જોવા મળે છે જે આખા વિશ્વની અંદર જોઈએ તો આપણો ભારત દેશ તે કર્મચારીની દ્રષ્ટિએ કયા નંબર પર છે સાતમા ક્રમનો દેશ જોવા મળે છે તેમાં 15 લાખ કરતા વધારે કર્મચારીઓ નોકરી કરે છે સાની અંદર રેલવે વિભાગની અંદર બરાબર છે તમે બધા જાણતા હશો કે તમારા જે વડવાઓ દાદાઓ હશે ઘણાના જે વડવાઓ હશે જે સામાસે રેલવેની નોકરી કરતા હશે બરાબર છે તો આખા ભારત આપણા ભારત દેશની અંદર સૌથી વધારે જે કર્મચારીઓ આ રેલવે વિભાગની અંદર નોકરી કરતા હોય છે આગળ આપણે બીજી હકીકત જોઈશું નંબર 4 નંબરની હકીકતમાં ભારત દેશ ખાંડનો સૌપ્રથમ ઉપભોક્તા હતો શું હતો આપણો ભારત દેશ છે જે ખાંડના ઉત્પાદન કરવામાં સૌપ્રથમ મોખરે સ્થાન ધરાવતો હતો તે ખાંડનો રસ કે સત્વ કાઢવાની અને શુદ્ધ કરવાની પદ્ધતિ વિકસાવનાર પ્રથમ દેશ હતો કયો આપણો ભારત દેશ છે જે આ ખાંડનું ઉત્પાદન કરવામાં બધા દેશો કરતા સૌથી મોખરે સ્થાન પ્રાપ્ત કર્યું હતું આગળ જોઈશું નંબર 5 ભારત દેશમાં સૌથી પહેલા હીરાની ખાણો ખોદાઈ હતી બરાબર છે અહીંયા રસપ્રદ હકીકત છે જે હીરાની ખાણો બરાબર છે જે સૌપ્રથમ આપણા ભારત દેશમાં ખોદાઈ હતી હીરા પ્રારંભમાં માત્ર કૃષ્ણ નદીના મુખ ત્રિકોણના ફળદ્રુપ પ્રદેશમાં ગંતુર અને કૃષ્ણા જિલ્લામાં પથરાયેલ કાપમાંથી મળ્યા હતા હવે સૌપ્રથમ હીરા ક્યાંથી મળ્યા હતા એવું અહીંયા કહેવામાં આવ્યું છે કે જે કૃષ્ણ નદી છે જે કૃષ્ણ નદીના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર ગંતુર અને કૃષ્ણા જિલ્લો જે પથરાયેલા છે આ જિલ્લાઓની અંદરથી સૌપ્રથમ કાપમાંથી હીરા મળ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પેજ નંબર 51 પર જે 5 જેટલી રસપ્રદ હકીકતો આપી હતી તો તે જોઈ હવે બીજી હકીકતો આપણે આગળ જોવાની છે હવે આપણને પેજ નંબર જે 52 પર કેટલીક હકીકતો આપી છે તો આપણે તે પણ જોવાની છે કે સબસિડી હવે તમે બધા આ સબસિડી વિશે તો જાણતા હશો અને તમે રમતા પણ હશો સબસિડી બરાબર છે તો આ સબસિડીની જે રમત છે જે રમત આપણા ભારત દેશની અંદર આ રમત અસ્તિત્વમાં આવી હતી અને શરૂઆતમાં જે આ સબસિડીની રમત છે જે શરૂઆતમાં મોક્ષપટનું તરીકે જાણીતી હતી જે આ સબસિડીની રમત આપણે કહીએ છીએ જે રમતને શરૂઆતની અંદર શું કહેવામાં આવતું હતું મોક્ષપટમું બરાબર છે તો આ નામથી શરૂઆતમાં તે જાણીતી થઈ હતી તેનું સર્જન 13મી સદીમાં કવિ સંત
જ્ઞાન દેવે કર્યું હતું. હવે તમે બધા સબસીડી તો રમતા હશો, બરાબર છે? ઘણી એવી ચોપડીઓના પુઠ્ઠાઓ પર સબસીડી આવે છે અને સબસીડી રમવા માટેનું આખું બોક્સ પણ તમે લાવતા હશો અને સબસીડી તમે રમતા હશો. તો આ સબસીડી છે જે રમતનું અસ્તિત્વ આપણા ભારત દેશમાં સૌ પ્રથમ તેની શરૂઆત થઈ હતી અને જે 13મી સદીની અંદર આ સબસીડી જે રમત છે જેની શરૂઆત થઈ હતી અને જ્ઞાનદેવ કોને કરી હતી, સંત જ્ઞાનદેવ નામના જે વ્યક્તિ છે, જે કવિ છે, જેમણે આ સબસીડી રમતની શરૂઆત કરી હતી, બરાબર છે? તો આ સબસીડી વિશે તમે બધા જાણતા હશો. આગળ આપણે જોઈશું કે આશરે 10 કરોડ વર્ષ પહેલા ભારત દેશ એક દ્વીપ હતો, બરાબર છે? આપણો ભારત દેશ છે એ અંદાજિત આપણે કહીએ તો લગભગ 10 કરોડ વર્ષ પહેલા શું હતો, એક દ્વીપ હતો, બરાબર છે? જેની બંને બાજુએ પાણી, બરાબર છે, બધી જ બાજુએ પાણી હોય અને વચ્ચે એક ટાપુ જે એવો દ્વીપ હતો, બરાબર. આગળ જોઈશું કે ઈસવીસન પૂર્વે 700માં ભારતમાં તક્ષશિલામાં વિશ્વની સૌપ્રથમ યુનિવર્સિટી સ્થપાઈ હતી. કઈ શિલાની અંદર? તક્ષશિલામાં સૌથી પહેલા 700 વર્ષ પહેલા જે વિશ્વની અંદર આપણે જોઈએ તો જે તક્ષશિલા યુનિવર્સિટી સ્થપાઈ હતી, બરાબર છે. સમગ્ર વિશ્વમાંથી સમગ્ર આખા વિશ્વમાં આપણે જોઈએ તો 10,500 કરતા વધારે વિદ્યાર્થીઓ આ 60 કરતા વધારે વિષયોનો અભ્યાસ કરતા હતા. આ તક્ષશિલાની અંદર આપણે જોઈશું તો 10,500 કરતા વધારે વિદ્યાર્થીઓ આ તક્ષશિલામાં અભ્યાસ કરતા હતા અને તક્ષશિલાની અંદર વિષયો જોઈએ તો 60 કરતા પણ વધારે પ્રકારના વિષયો આ તક્ષશિલા યુનિવર્સિટીમાં હતા, બરાબર. તો ચોથી સદીમાં બંધાયેલ નાલંદા યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રમાં પ્રાચીન ભારતની સૌથી મહાન સિદ્ધિઓમાં એક હતી. હવે સૌથી પહેલા આપણે જોઈએ તો કઈ? તક્ષશિલા યુનિવર્સિટી સ્થપાઈ હતી અને જે તેના પછી ચોથી સદીની અંદર જોઈએ તો નાલંદા વિદ્યાપીઠ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી, બરાબર છે, જે ભારતની સૌથી મહાન સિદ્ધિઓમાંની એક હતી. કઈ? જે નાલંદા યુનિવર્સિટી એ વિશ્વની અંદર આ બધી જ યુનિવર્સિટીઓમાંની એક યુનિવર્સિટી હતી. આગળ આપણે જોઈશું કે મહારાષ્ટ્રમાં આવેલું શનિ સિંગણાપુર તરીકે ઓળખાતું એક ગામ જ્યાં લોકોના ઘરોના બારણા હોતા નથી. ક્યાં ગાડી નથી હોતા? શનિદેવ. હવે શનિદેવ કેટલાક ગયા હશો પ્રવાસ અર્થે, તમે ગયા હોય તો જોયું હશે કે જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું એક ધાર્મિક સ્થળ છે અને ત્યાં જે મકાનો હોય છે એ ઘરમાં બારણા હોતા નથી. તેઓ માને છે કે જે આ સ્થળેથી કંઈ પણ ચોરી કરે તે શનિદેવના ક્રોધનો ભોગ બનશે. જો આટલી બધી ધાર્મિક વિધિ ત્યાં થાય છે કે શનિદેવના ભરોસા પર લોકો આખા ને આખા ઘરો મકાનો પણ મૂકી દેતા હોય છે, કારણ કે જે અહીંથી કશું પણ વસ્તુ ચોરશે જે કોણ હશે? શનિદેવનો ક્રોધનો ભોગી બનશે, બરાબર છે. તેથી તેઓ ત્યાં બારણાઓ પણ મકાનોને રાખતા નથી. તેને તેના દુષ્કૃત્યોનો કૃત્યો માટે મોટો દંડ ચૂકવવો પડશે. આ ગામમાં પોલીસ સ્ટેશન પણ નથી. મહારાષ્ટ્રની અંદર આવેલું આ શનિદેવ ધાર્મિક સ્થળનું જે સિંગાપુર
રાણાપુર ગામ છે જે ગામની અંદર કોણ નથી પોલીસ સ્ટેશન પણ હતું નથી તેઓ શનિદેવ પ્રત્યે એટલા બધા ભરોસો ધરાવે છે કે તે ગામની અંદર પોલીસ સ્ટેશન પણ નથી અને મકાનોને દરવાજા પણ હતા નથી બરાબર છે હવે આગળ આપણે જોઈશું જે યોગ યોગ છે જે યોગનો પ્રારંભ પણ આપણા ભારત દેશમાં થયો હતો અને 5000 કરતાય વધારે વર્ષ પહેલા તેનું અસ્તિત્વ હતું મહર્ષિ પતંજલિ ભારતના એક મહાન યોગી અને યુગ દ્રષ્ટા હતા બરાબર તો તમે યોગ વિશે પણ જાણતા હશો કે યોગ છે આ યોગનો પ્રારંભ સૌપ્રથમ આપણા ભારત દેશની અંદર થયો હતો અને તેની અંદર 5000 કરતાય વધારે વર્ષ પહેલાનું તેનું અસ્તિત્વ રહ્યું છે અને આપણા ભારત દેશના એક મહાન જે યોગી થઈ ગયા છે તમે બધા જાણતા હશો કે મહર્ષિ પતંજલિ બરાબર છે તેઓ યોગ દ્રષ્ટા હતા આગળ જોઈશું વિશ્વનું બીજા નંબરનું વિશાળ રોડ નેટવર્ક એ ક્યાં આવેલું છે આપણા ભારત દેશની અંદર આવેલું છે ભારત દેશમાં 10 લાખ માઇલ કરતાં પણ વધારે રોડ પ્રસરેલા છે તમે જોતા હશો કે આજકાલ તો આપણા વડાપ્રધાન સીએમ મોદી જે વિજય રૂપાણી જેવો બધા દોડ્યા દોડ્યા શું કરે છે રોડનું બાંધકામ કરાવે છે તમે જોશો તો નાના સરખા ગામની અંદર પણ હવે રોડ પહોંચી ગયા છે બરાબર છે તો આપણા ભારત દેશમાં રોડનો ખૂબ એવો વિકાસ થયો છે આગળ આપણે જોઈશું મેગ્નેટિક હિલ્સ ગુરુત્વાકર્ષણની ટેકરી તરીકે ઓળખાય છે તે ભારત દેશના લદ્દાખ પ્રદેશમાં લેહ ખાતે આવેલો છે આ ટેકરી શક્તિશાળી ચુંબકીય ગુણધર્મ ધરાવે છે જે નિશ્ચિત સ્થળેથી સીધા ચઢાણવાળા માર્ગે મોટરકારને ખેંચી શકે છે ચુંબકીય બળ એટલું શક્તિશાળી છે કે જે તેની દખલને દૂર કરતા ત્યાંથી પસાર થતા વિમાનોને તેમની સપાટીથી ખેંચાય વધારવાની જરૂર પડે છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણા ભારત દેશની અંદર જે રસપ્રદ હકીકતો આવેલી છે જેમનો આપણે અભ્યાસ કરી ગયા છીએ તો હવે તમને ચોપડીની અંદર પેજ નંબર 53 પર સ્વાધ્યાય આપ્યું છે તો આ સ્વાધ્યાયની અંદર શું આપ્યું છે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો તો આપણે આ રસપ્રદ જે હકીકતો જોઈ છે આ હકીકતોના આધારે આપણે શું કરવાનું છે ખાલી જગ્યાઓ પૂરવાની છે જેની અંદર મેં તમને બોર્ડ પર અહીંયા ખાલી જગ્યાએ ક્લિક લખીને બતાવી છે વાક્યો લખ્યા નથી તો વાક્યો તમારી ચોપડીની અંદર પેજ નંબર 53 પર આપેલા છે જેની અંદર 10 જેટલી ખાલી જગ્યાઓ આપી છે જેમાં પ્રથમ આપણે ખાલી જગ્યા જોઈશું કે શ્રીનગર શહેરના ખાલી જગ્યા સરોવર ખાતે તરતી પોસ્ટ ઓફિસ આવેલી છે આ આપણે જોઈ ગયા છે કે શ્રીનગરની અંદર જે તરતી પોસ્ટ ઓફિસ આવેલી છે જે કયા સરોવરમાં આવેલી છે દલ સરોવરની અંદર આ તરતી ઓફિસ આવેલી છે તો અહીંયા આપણે લખીશું દાલ સરોવર સરોવર બરાબર છે આગળ જોઈશું નંબર 2 ઈસવીસન પૂર્વે 700માં ભારતમાં ખાલી જગ્યામાં વિશ્વની સૌપ્રથમ યુનિવર્સિટી સ્થપાઈ હતી તો આ પણ આપણે જોઈ ગયા છીએ કે ઈસવીસન પૂર્વે 700માં ભારતમાં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી તક્ષશિલા યુનિવર્સિટી બરાબર છે તો અહીંયા આપણે શું લખવાનું છે તક્ષશિલા
તક્ષશિલા યુનિવર્સિટી સ્થપાઈ હતી. આગળ જોઈશું નંબર 3. સબસિડી રમતનું સર્જન 13મી સદીમાં ખાલી જગ્યાએ કર્યું હતું. કોને કર્યું હતું? જે કવિ હતા, સંત કવિ કોણ હતા? જ્ઞાનદેવ, જેમણે આ સબસિડીની શરૂઆત કરી હતી. તો આપણે ખાલી જગ્યાની અંદર લખવાનું કે કવિ સંત જ્ઞાનદેવ. તો અહીંયા લખીશું કવિ સંત જ્ઞાનદેવ. આગળ જોઈશું નંબર 4. મેટ્રિક હિલ્સ ભારતના લડાખ પ્રદેશમાં ખાલી જગ્યા ખાતે આવેલો છે. આપણે જોઈ ગયા છીએ કે ભારતના લડાખ જે પ્રદેશ છે, જેની અંદર લેહ પ્રદેશ ખાતે આ લડાખ પ્રદેશ આવેલો છે. તો અહીંયા આપણે લખવાનું છે લેહ. લેહ ખાતે આ લડાખ પ્રદેશ આવેલો છે. આગળ જોઈશું નંબર 5. 5 નંબરની અંદર આશરે 10 કરોડ વર્ષ પહેલા ભારત દેશ એક શું હતો? દ્વીપ હતો. બરાબર છે, આપણે શીખી ગયા છીએ ને કે એક દ્વીપ હતો. આગળ જોઈશું નંબર 6. 6 નંબરની અંદર ખાલી જગ્યા વિશ્વની સૌથી વધારે કર્મચારીઓને નોકરીમાં રાખનાર 7મા ક્રમની સંસ્થા છે. તો આ સંસ્થા વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ કે જે ભારતીય રેલવે. કઈ સંસ્થા છે સૌથી નોકરીમાં રાખનાર કર્મચારીઓને સૌથી વધારે સંખ્યામાં નોકરી નાખનાર? કઈ સંસ્થા? ભારતીય રેલવે. અહીંયા આપણે લખવાનું ભારતીય રેલવે. આગળ જોઈશું નંબર 7. 7મા નંબર પર હિમાચલ પ્રદેશના ખાલી જગ્યા ખાતે આવેલું ચેલ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે જાણીતું વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. કયું ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે? જે હિમાચલ પ્રદેશની અંદર ચેલ ખાતે ક્યાં આવેલું છે? ચેલ પ્રદેશમાં આવેલું છે જે ચેલ ક્રિકેટ ગ્રાઉન્ડ. આગળ જોઈશું નંબર 8. ખાલી જગ્યા દેશમાં સૌથી પહેલા હીરાની ખાણો ખોદાઈ હતી. હીરાની ખાણો આપણે શીખી ગયા છીએ કે સૌપ્રથમ ક્યાં ખોદાઈ હતી? આપણા ભારત દેશની અંદર. તો અહીંયા આપણે લખીશું ભારત. આગળ જોઈશું ક્રમ નંબર 9. ખાલી જગ્યા ખાંડનો રસ કે સત્વ કાઢવાની અને શુદ્ધ કરવાની પદ્ધતિ વિકસાવનાર પ્રથમ દેશ છે. હવે આ ખાંડનું જે ઉત્પાદન કરનાર, ખાંડ શેરડીમાંથી રસ કાઢનાર એ દેશ જે કયો છે? આપણો ભારત દેશ. તો અહીંયા આપણે લખીશું ભારત. આગળ જોઈશું ક્રમ નંબર 10. 10મા ક્રમ નંબર પર આપણે જોઈશું કે મહારાષ્ટ્રના ખાલી જગ્યા ગામમાં લોકોના ઘરોને બારણા હોતા નથી. તો પણ આ પણ આપણે જોઈ ગયા છીએ કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર સની સિંગણાપુર ગામની અંદર કયું ગામ છે? સની સિંગણાપુર નામનું ગામ છે જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે અને જે ગામમાં લોકોના ઘરોને બારણા હોતા નથી. તો આ પણ આપણે જોઈ ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણા ભારતની રસપ્રદ હકીકતો જે એકમ નંબર 24 જેનો સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા છીએ અને તેનો સ્વાધ્યાય પણ આપણે શીખી ગયા છીએ. તો હવે આપણે નવા એકમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.